जय हिंद जय भारत, हूँ आपनो मानी तो लोक गायक प्रदीप कपड़वंज। जय हिंद जय भारत, हूँ आपनी मानी थी लोक गायिका रोशनी डोड़िया। अरे देश की आजादी में पोताना प्राण नु बलिदान आपनार अमर शहीदों ना बलिदान ने याद करीने आजादी ना अमृत महोत्सव प्रसंगे आदरणीय श्री वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहेब द्वारा आरंभ थयेल हर घर तिरंगा नु अभियान અંતર્ગત આજે મારા નિવાસ સ્થાને તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં હું સહભાગી થઈ છું, તો આપ સૌ સાથે જોડાઓ અને સાથે મળીને રાષ્ટ્રીય વંદન કરીએ। જય હિંદ જય ભારત। સાબરકાંઠા જિલ્લાના વડાલી મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાન હર ઘર તિરંગા અંતર્ગત 14 ઓગસ્ટના રોજ વડાલી મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં લોકો પોતાના તિરંગા લઈને યાત્રામાં જોડાયા હતા। આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હોય અને આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા ઠેર ઠેર રાજ્યભરમાં યોજાઈ રહી છે, ત્યારે સાબરકાંઠાના વડાલી ખાતે પણ યોજાઈ હતી। તિરંગા યાત્રા રેલી સ્વરૂપે વડાલી વિવેકાનંદ ચોકથી નીકળીને વડાલીના મુખ્ય બજાર થઈને ધરોઈ રોડ પર અમન પાર્કમાં પૂરી કરવામાં આવી હતી। વડાલીના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તિરંગા રેલીનું આયોજન કર્યું હતું। વડાલી મુસ્લિમ સમાજના આગેવાનો એવા હસીમ ખાન પઠાણ, ઇમરાન દાણી, મુસ્તાકભાઈ મેમન, અયુબભાઈ નાગોરી, ફિરોજભાઈ ચૌહાણ, બાબુભાઈ લુહાર, સાબીરભાઈ લુહાર, રાજુભાઈ મંસૂરી, સોએબભાઈ મંસૂરી, સાથે વડાલી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જયદીપસિંહ હડિયોલ, પાણી પુરવઠા ચેરમેન કે ડી પરમાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મોતીસિંહ રાઠોડ અને વડાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ યાત્રામાં જોડાયો હતો। આમ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે, ત્યારે 14મી તારીખના રોજ તિરંગા રેલીનું આયોજન મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। હર ઘર તિરંગા અંતર્ગત 3 દિવસ ચાલનારી આ યાત્રા, જે તિરંગા યાત્રા કહેવાય છે, તેની લઈને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું।